મિત્રો મજામાં મિત્રો, રેલવે બોર્ડની અંદર જે આ એક આકૃતિ આધારિત શ્રેણી જે રચાય છે એમાં આ જગ્યાએ શું હશે એવું પૂછ્યું છે. મિત્રો તમે તરત પકડી શકશો કે અહીંયા ત્રણ આખ્યા આખા લંબચોરસ છે, એમાં અહીંયા કટ થઈ જાય છે અડધો, પછી એવું થાય છે આખે આખો આ કટ થાય છે, વળી પાછો અડધો થાય છે, તો હવે આખે આખો કટ થાય એટલે તમે તરત કહેશો કે સર આ આવશે. કારણ કે તમે જુઓ, પહેલાં અડધો ગયો, પછી અહીંયા આખે આખો ગયો, વળી પાછો અહીંથી અડધો ગયો, તો હવે આ એક જ વધ્યો છે તો એ નીકળી જશે એટલે આપણો જવાબ આ આવશે. તો આવું રેલવેની અંદર પૂછાયેલું હતું. અંકની દ્રષ્ટિએ વિચારો તો જો આ ત્રણ આખા છે, પછી 2.5 છે, પછી 1.5 છે, પછી 1 છે, તો જુઓ આમાં 0.5 માઇનસ થયા છે, આમાં 1 માઇનસ થયું છે, વળી પાછા 0.5 માઇનસ થાય, તો હવે માઇનસ 1 કરો એટલે શું આવી જાય? 0. 0 આકૃતિ એટલે કે કંઈ પણ ન હોય. તો મિત્રો આટલું સિમ્પલ હોય છે, બસ તમે ખાલી ધ્યાન દોરો, ધ્યાન આપો તો જરૂરથી તમે પકડી શકો છો. જોઈએ આપણે નેક્સ્ટ. મિત્રો અહીં તમને કુલ ચોરસ કેટલા છુપાયેલા છે એવું પૂછ્યું છે. મિત્રો મેં તમને અગાઉ વાત કરી હતી એમ કે કોઈ પણ આકૃતિમાં સીધું ગણવાની બેસવાનું, તમારે થોડું એક કલ્પનાથી વિચારવાનું. જેમ કે જે આકૃતિ ડેવલપ થઈ રહી છે એ કંઈક આવા પ્રકારની થઈ રહી છે, તો આવા પ્રકારની આકૃતિમાં પહેલાં કેટલા ચોરસ છુપાયેલા છે જોઈ લઈએ. તો મિત્રો તરત કહેશો કે 1, 2, 3, 4 અને એક આ મુખ્ય છે એટલે કે 5 રહેલા છે. તો જુઓ ધ્યાનપૂર્વક જોશો ને તો અહીંયા તમને 5 દેખાશે, અહીંથી અહીંયા આવી જાઓ તો બીજા 5 દેખાશે, પછી પાછા અહીંયા આવી જાઓ તો ત્રીજા 5 દેખાશે, એટલે કે 5 13 15, તો 15 તો છે જ. એ સિવાય વિચારો કે બીજા નવા વિચારની જરૂર નથી, 15 જ મેક્સિમમ છે, તો બસ વાત પૂરી થઈ ગઈ. અને આમે બધી આકૃતિ જોઈન થવાથી કોઈ નવા અહીંયા કંઈ ડેવલપ થતા નથી, તો જો થતા હોય તો એ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. તો આવું ક્યારેક ક્યારેક જે પૂછાય છે એમાં તમારી જે સ્યોરિટી છે, બસ એ સ્યોરિટીને લીધે જ તમે કાયમ આગળ રહેશો. તો મિત્રો તમને જાણ છે કે રેલવેની પરીક્ષા આવવાની છે, એનું લેવલ એટલું મતલબ 10મા ધોરણના લેવલ ઉપરનું છે, તો તમારો ટાર્ગેટ હોવો જોઈએ 100માંથી 100. તો આપણી ચેનલના તમામ વિડીયોઝ જોઈ લેજો, જેની અંદર સાયન્સનું પણ છે, કમ્પ્યુટરનું પણ છે, કરંટ ટોપિક્સ પણ છે, ઘણું બધું છે, મેથ્સ છે, રિઝનિંગ છે, તો એક પણ માર્ક્સ તમારા જાય નહીં. તો નવું નવું ઘણું બધું આવશે, બસ જોતા રહેજો અને મિત્રોને જાણ કરતા રહેજો. અને હા, તમારી કોમેન્ટ્સ તો જરૂરથી લખજો. તો મિત્રો કાલે નવી તૈયારી સાથે મળીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.